બારડોલી તાલુકામાં સૌપ્રથમ વખત નીલગાય નજરે પડતા વન્યજીવી પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકાના જૂની કિકવાડ ગામની સીમમાં આવેલા ખેતરોમાં છેલ્લા 10-એક દિવસથી નીલગાય તેમજ ચોસિંગા હરણ જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે વાત કરીએ વન્યજીવની તો સુરત જિલ્લામાં કેટલાક વર્ષોથી બારડોલી અને માંડવી દીપડાઓનું અભયારણ્ય બંજાને બની ગયું છે। દીપડાઓ દ્વારા માનવ વસ્તીને રંજાડવા પણ બનાવો સામે આવ્યા છે, પરંતુ બારડોલી સહિત દક્ષિણ ગુજરાતમાં એવા વન્ય પ્રાણીઓ કે જેમના પધરામણી આર્ય ઉભું કર્યું છે। વાત અહીંયા છે કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જૂની કિકવાડ ગામે કેટલાક દિવસથી અજીબ અને ક્યારેય ના લોકોના નહીં જોયેલા વન્ય પ્રાણીઓ જોવા મળી રહ્યા છે। ખેત મજૂર કરતા કામદારો વાતની જાણ ખેડૂતોને કરી હતી અને ખેડૂતોએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલને જીવદયા સંસ્થાને જાણ કરી હતી। ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે નાઇટ વિઝન કેમેરા ગોઠવી તપાસ શરૂ કરાઈ હતી અને શેરડીના ખેતરમાં પ્રાણીઓનું છાણ મળતા તેની ઉપરથી નીલગાય હોવાનું માલુમ પડ્યું હતું। એ શેરડીના ખેતરમાં નાના મોટા પગના માર્ક મળ્યા હતા। કેમેરામાં પણ એક માદા નીલગાય શેરડીમાંથી બહાર આવતી જોવા મળી હતી। નીલગાય અંગે ઓળખ થતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ દ્વારા સ્થાનિક બારડોલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં અને બારડોલી પંથકમાં પ્રથમવાર જોવા મળતા વન વિભાગ જીવદયા સંસ્થાઓની સાથે સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું। બારડોલી વિસ્તારમાં જૂની કિકવાડ ગામે જીતુભાઈ પટેલના ખેતરમાં એક પ્રાણી જોવા મળ્યું હતું, જે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ દ્વારા જાણ થતા ત્યાં સ્ટાફ સ્થળ પર જઈ અને તપાસ કરતા એના આગાર અને પગલાં જોતા અને એના ફોટાને એવું જોતા ખબર પડી, માલુમ પડ્યું છે કે નીલગાય જોવા મળે છે। આ પહેલાં માંડવી એકાદ વાર જોવા મળેલી, પછી ત્યારબાદ જોવા મળેલ નહીં, બારડોલી વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળેલ છે। ખાસ કરીને નીલગાય છે એ સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર ગુજરાત એમાં વધારે પડતી જોવા મળે છે। બારડોલી તાલુકાના જૂની કિકવાર ગામે ખેતમજૂરો શેરડીના ખેતીની અંદર કામગીરી કરી રહ્યા હતા ત્યારે શેરડીના ખેતરના નાકા પર અચાનક એ લોકોએ એક હરણ અને ઘોડા જેવું જાનવર જોયું હતું અને એમનો વિડીયો પણ લીધો હતો। એ વિડીયો જૂની કિકવાર ગામે વાયરલ થયો હતો। ત્યારબાદ ગામના કિરણ ચૌધરીએ મને જાણ કરી હતી કે અમારા ગામની અંદર કંઈ અજીબ પ્રકારનું જાનવર જોવા મળ્યું છે। ત્યારબાદ હું અને મારી ટીમ ઘટનાસ્થળે ગયા હતા અને ત્યાં અમને એક પગલાં જોવા મળ્યા હતા। પગલાં પરથી અમને આઈડિયા નહીં આવી હતી કે શેના પગલાઓ છે। ત્યાર પછી અમે કટોર વિસ્તારની અંદર ફરતા ફરતા એક જીતુભાઈના ખેતરે ગયા। જીતુભાઈના ખેતરમાં જતા જીતુભાઈ કીધું કે અમારા ખેતરની અંદર એક શેરડીના ખેતરમાંથી અવર જવર છે, પણ શું છે અમને આઈડિયા નહીં મળે। અમે શેરડીના ખેતીની અંદર ગયા, ત્યારબાદ અમને પગલાં જોવા મળ્યા, પગલાં જોવાથી પણ આઈડિયા નહીં આવી કે શું છે। ત્યાર પછી અમને એક ખગર મળ્યું હતું, એના પછી અમને જાણવા મળ્યું કે આ એ નીલગાય છે।